गुड मॉर्निंग जय श्री कृष्ण विद्यार्थी मित्रों, आज आप धोरण छ चेप्टर पांच विषय भणवानुं छे। चेप्टर पांचनुं नाम छे पदार्थोनुं अलगीकरण। हवे आपणे रोजिंदा जीवनमां घणीवार एवुं बने के आपणे कोई पदार्थने मिश्रणमांथी अलग करता होय। हवे चा गाळती वखते चानी भूकीने गळणी वडे प्रवाहीथी अलग करीए छीए। हवे लणणी समये शुं करीए तो के दाणाने डूंडामांथी अलग करवामां आवे छे। पछी तो कि माखण मेळवा माटे छाश के दहीने वलवामां आवे छे। हवे आपणे चेप्टर त्रण भणी ગયા તો એમાં આપણે જોયું કે રૂમ આથી બીજને રેશાથી અલગ કરવા માટે પીંજવામાં આવે છે। હવે કદાચ તમે મીઠાવાળા દલિયા એટલે કે ઘઉંના ફાડાની વાનગી કે પૌવા ખાધા હશે। આપણે જેને પૌવા કહીએ ને એ તો આપણે ખાધા છે। જો તેમાં તમે મરચા દેખાય તો આપણે તેને ખાતા પહેલાં ખૂબ જ સાવચેતીપૂર્વક અલગ કાઢી નાખીએ છીએ। જો તમને એક ટોપલીમાં કેરી અને જામફળ ભરીને આપવામાં આવે તેને અલગ કરવાનું કહેવામાં આવે તો આપણે શું કરીએ? તો કે એક પ્રકારની વસ્તુઓને લઈ તેને અલગ પાત્રમાં મૂકી દઈએ અને એક વસ્તુને તેને ત્યાં રાખી દઈએ। હવે આ સરળ લાગે, પરંતુ જે પદાર્થોને આપણે અલગ કરવાના છે તે કેરી કે જામફળ કરતાં ખૂબ નાના હોય તો શું કરીએ? તો એમ કે મીઠું છે એમાં ભેળવેલી રહેતી હોય તો એને શું કરીએ? એ કે એનો આખો ગ્લાસ ભરેલો છે તો શું કરશું? હવે આવા મિશ્રણ છે એમાં હાથ વડે રેતીના દાણાને ઉપાડીને મિશ્રણમાંથી અલગ કરવા શક્ય બને? તો કે ના, એવું ન થાય। તો કે આવું કરવું હોય તો શું કરવું? તો એ કે પાણીમાં છે ને મીઠા બંને મિશ્રણને નાખી દે તો મીઠું છે એ પાણીમાં ઓગળી જાય તો નીચે રેતીના કાંકરા પડી જાય। આવું કંઈક પ્રવૃત્તિ આપણે કરવી પડે। તો હવે પ્રવૃત્તિ એક કંઈક આપેલી છે। પ્રવૃત્તિ એકમાં શું આપેલું છે? તો કે કોષ્ટક 5.1 આપણને આપેલું છે, અલગીકરણની રીત આપેલી છે। તો કે અલગીકરણનો હેતુ તથા અમલ કરેલા ઘટકોના ઉપયોગ અનુક્રમે કોલમ 1, 2, 3 આવી રીતે અલગ કરીને આપણને આપેલા છે। હવે કોલમ 2 અને કોલમ 3ની માહિતી છે થોડી આડીઉડી થઈ ગયેલી હોય તો આપણે એને છે ને થઈ ગઈ છે તો આપણે શું કરવાનું છે? આપણે એને હેતુઓને અલગ કરેલા ઘટકો છે જે એનો ઉપયોગ સાથે યોગ્ય રીતે જોડવાનું કામ આપણે કરવાનું છે। તો હવે આપણે જોઈએ કે શું આપેલું છે આપણને। તો કે અલગીકરણની પદ્ધતિ આપણને આપેલી છે। અલગીકરણની પદ્ધતિમાં શું આપેલું છે? તો કે ચોખામાંથી કાંકરા છે એને દૂર કરવાના છે। હવે એમાં સામે એનો હેતુ આપેલો છે તો કે બે જુદા જુદા પણ ઉપયોગી ઘટકને અલગ કરવા। તો અને પહેલાં આપણે અલગીકરણની પદ્ધતિ જોઈ લઈએ। તો કે ચોખામાંથી કાંકરાને દૂર કરવા બીજી પદ્ધતિ શું છે? તો કે માખણ મેળવવા દૂધનું વલોવું અને ત્રીજું શું છે? ચાની ભૂકીનું અલગીકરણ। હવે હેતુ છે તો એમાં પહેલો હેતુ શું છે? તો પહેલાં હેતુમાં આપેલ છે બે જુદા જુદા પણ ઉપયોગી ઘટકોને અલગ કરવા, બીજું તો કે બિનઉપયોગી ઘટકને દૂર કરવા અને ત્રીજું છે કચરો કે નુકસાનકારક ઘટકોને દૂર કરવા માટે। પછી અલગ કરેલા ઘટકો આપણે શું કરીએ છીએ એ આપણે જોવાનું છે। તો પહેલું એમાં આપેલું છે કે આપણે ઘન ઘટકને ફેંકી દઈએ છીએ, બીજું છે આપણે કચરાને ફેંકી દઈએ છીએ અને ત્રીજું છે આપણે બંને ઘટકોનો ઉપયોગ કરીએ છીએ। તો હવે જ્યાં માહિતી છે ને આડી અવડી આપેલી હોય ને એને સરખું કરવાનું આપણને અહીં કીધું છે। તો આને યોગ્ય કરવાનું છે। તો હવે યોગ્ય હું જે રીતે લખાવું છું ને એ લખેલ એ રીતે તમારે તમારી રફબુકમાં લખવાનું। હવે ચોખામાંથી કાંકરાને દૂર કરવા તો એમાં છે ને હેતુ સામે આવશે કચરો કે નુકસાનકારક ઘટકોને દૂર કરવા માટે અને આપણે શું કરીએ એમાં લખશું આપણે કચરાને ફેંકી દઈએ છીએ। પછી બીજું છે માખણ મેળવવા માટે દૂધને વલવું તો એમાં જુદું જુદું સોરી હેતુમાં લખવાનું છે કે બે જુદા જુદા પણ ઉપયોગી ઘટકોને અલગ કરવા। પછી આપણે શું કરીએ એમાં લખવાનું છે કે આપણે બંને ઘટકોનો ઉપયોગ કરીએ છીએ। ત્રીજું છે ચાની ભૂકી તો એમાં હેતુમાં લખશું કે બિનઉપયોગી ઘટકોને દૂર કરવા માટે
અને એમાં આપણે શું કરીએ, એમાં લખશું આપણે ઘન ઘટકને ફેંકી દઈએ છીએ. હવે આપણું નવું કોષ્ટક આખું તૈયાર થઈ ગયું છે. હવે આગળ એમ કહે છે કે પદાર્થનો ઉપયોગ કરતાં પહેલાં આપણે તેમાં રહેલા નુકસાનકારક અને બિનઉપયોગી પદાર્થને અલગ કરી નાખીએ છીએ. સ્વાભાવિક રીત છે, આપણે જે ઉપયોગ હોય એ અને જે ઉપયોગમાં નથી બંને અલગ કરી જ નાખીએ છીએ. પછી તો કે આપણને ક્યારેક છે ને ઘટકનો ઉપયોગ કરવો હોય તો તેને પણ જુદા પાડીએ જ છીએ. બંનેનો ભલે ઉપયોગ કરવો હોય તોય આપણે બંનેને અલગ અલગ કરી નાખીએ છીએ. હવે એમ આગળ જતાં એમ કહે છે કે જે પદાર્થને જુદા પાડવા હોય તે અલગ અલગ કદના કે ઘટકોના હોવા જોઈએ. આ દ્રવ્ય ત્રણમાંથી કોઈ પણ અવસ્થામાં હોય, એટલે કે આપણે જે વસ્તુને છૂટી પાડવી છે ને ગમે એ અવસ્થામાં હોય. હવે પદાર્થની અવસ્થા કઈ છે, તો કે ઘન, પ્રવાહી અને વાયુ ત્રણે સ્વરૂપમાં હોઈ શકે છે. અંડરલાઇન કરવાની છે, દ્રવ્યની અવસ્થા ત્રણ પ્રકારની છે, ઘન, પ્રવાહી અને વાયુ. હવે આગળ શું કહે છે, તો કે જુદા જુદા ગુણધર્મ ધરાવતા હોય ને એવા પદાર્થોને અલગ કરવાની રીત કઈ હોઈ શકે આપણને ખબર નથી, તો આપણે હવે આગળ જોવાનું છે. તો અહીં આપણને અલગીકરણની પદ્ધતિ આપેલી છે. હવે અલગીકરણની પદ્ધતિ આપેલી છે એમાં અલગ વસ્તુ છે એને અલગ કરવાની અનેક રીત આપેલી છે જે આપણા રોજિંદા જીવનમાં આપણે જોઈ હોય. તો પહેલી પદ્ધતિ છે હાથ વડે વીણવું. તો એના માટે પ્રવૃત્તિ બે આપેલી છે કે બજારમાંથી ખરીદેલી અનાજની કોઈ થેલી છે એને લઈ આવવાની છે. હવે અનાજના દાણાને કાગળ પર મૂકવાના છે અને શું કરવાનું છે, કાગળ ઉપર ફક્ત એક જ પ્રકારના દાણા દેખાય, શું તેમાં કાકરા, ફોતરા, તૂટેલા દાણા અને અન્ય ધાન્ય દાણા પણ છે, તો હવે તમારા હાથ વડે કાંકરા, ફોતરા અને અન્ય ધાન્યને દૂર કરવાનું છે. આ હાથ વડે વીણવાની પદ્ધતિનો ઉપયોગ ઘઉં, ચોખા કે દાળમાંથી મોટા મોટા થોડા મોટા કદના કાંકરા, કચરો, પોતરા દૂર કરવા માટે થાય છે. હવે એમ કહે છે કે આવા કચરાનો જથ્થો બહુ મોટો હોતો નથી. આવી પરિસ્થિતિમાં હાથ વડે વીણવાની પદ્ધતિ સરળતાથી કામ આવે છે, એટલે કે અનાજ છે એની સાઇઝ મોટી છે તો હાથ વડે વીણવાની પદ્ધતિ કામ આવે છે આપણને. પછી કે અનાજ, બીજી પદ્ધતિ છે અનાજને છડવું. તો શું થાય એનો મતલબ, તો કે પાકની લણણી આપણે કરીએ ત્યારે ઘઉં અને ચોખાના ડૂંડાના ઢગલા ખેતરમાં આપણે જોયા હોય. હવે ડૂંડામાંથી દાણા કાઢતા પહેલાં તેને તડકામાં આપણે સૂકવીએ, પછી શું થાય, તો કે ડૂંડામાં ખૂબ જ દાણા હોય અને ખેતરમાં રહેલા બધા ડૂંડામાં રહેલ દાણાની સંખ્યાની કલ્પના કરો. ખેડૂત કઈ રીતે આ ડૂંડાને દાણાથી અલગ કરે છે, હવે એ પ્રશ્ન થયો ને. અહીં હાથ વડે વીણવાની પ્રક્રિયા કરે તો કે આવી પ્રક્રિયા ન કરે, તો કઈ પ્રક્રિયાનો ઉપયોગ કરવાનો છે એના વિશે અહીં ચર્ચા કરેલી છે. તો હવે એમ કહે છે કે ઝાડ પરની કેળી કે જામફળ કોઈ તોડી શકે છે, પરંતુ દાણા તો કેરી કે જામફળ કરતાં ખૂબ જ નાના હોય તો એ ડૂંડાથી તોડવા એ શક્ય છે, તો કે ના એવું ન કરે, એટલી મહેનત ના કરાય. તો હવે આ ડૂંડાને દાણાથી અલગ કેમ કરવા, તો એમ કહે છે કે ડૂંડા વગેરેને દાણાથી અલગ કરવાની પદ્ધતિને છડવું કહે છે. હવે આ રીતમાં શું કરે છે, તો કે દાણા છે ડૂંડાથી અલગ કરવા માટે તેને જુડવામાં આપેલે છે, એટલે કે એને પાકને છે એને સાવણીથી અથવા તો કોઈ બીજા પદાર્થથી એને મારવામાં આવે છે, એટલે ડૂંડામાંથી દાણા અલગ થઈ જાય છે. હવે એમ કહે છે કે કેટલીક વાર બળદને પણ છણવામાં આવે છે. હવે મોટા જથ્થામાં દાણાને છડવા માટે યંત્રનો આપણે ઉપયોગ કરીએ છીએ. હવે આવું કરીએ તો એ કોઈ દિવસ ભેગું ન થાય, તો થ્રેશિંગ કર્યું કહેવાય છણવું, એટલે તો થ્રેશર નામનું હાલમાં મશીન આવે છે જેના વડે આ પ્રક્રિયા થઈ જાય છે. પછીની પ્રક્રિયા છે ઉણપવું. હવે ઉણપવું એ શીખીએ એ પહેલાં પ્રવૃત્તિ ત્રણ આપણને અહીં આપી દીધી છે. તો પ્રવૃત્તિ ત્રણમાં શું છે, તો કે સૂકી રેતી સાથે લાકડાનો વહેર કે સૂકા પાંદડાનો ભૂકો મિશ્રણ થઈ ગયો છે. હવે આ મિશ્રણ કે ડીશ કે છાપા ઉપર મૂકો અને મિશ્રણને ધ્યાનથી જોવાનું છે. હવે લાકડાનો વહેર અને સૂકા પાંદડા બંને મિક્સ થઈ ગયા છે, તો બંને એક જેવા જ લાગે, તો આ બંનેને અલગ કરવા હોય તો આપણે કઈ રીતે કરીએ, તો એમ કહે છે
આપણે આ સરળતાથી દેખાય તો કે ના દેખાય, બે એક જેવા જ લાગે. પછી બે ઘટકોના કદ તો કે સમાન છે. હાથ વડે ભીણવું શક્ય છે તો કે ના અશક્ય છે. તો હવે એમ કહે છે કે આ મિશ્રણને લઈને ખુલ્લા મેદાનમાં જવાનું અને કોઈ ઊંચા પ્લેટફોર્મ પર ઊભા રહેવાનું છે. પછી મિશ્રણને ડીશ કે કાગળ પર લો. હવે ડીશ કે કાગળ જેમાં મિશ્રણ રહેલું હોય તેને ખંભા જેટલી ઊંચાઈએ રાખો અને તેને થોડુંક નમાવો. હવે જેથી મિશ્રણ ધીમે ધીમે તેમાંથી નીચે આવે એવી રીતે કરવાનું છે. શું થાય તો આપણે જોઈએ, રેતી અને લાકડાનો વહેર કે સૂકા પાંદડા એક જ સ્થળે નીચે પડે તો કે નહીં, રેતી છે ને એક સ્થળે પડે છે, જ્યારે લાકડાનો વહેર કે સૂકા પાંદડા છે ને એ થોડા દૂર જઈને પડે છે. હવે શું હવાથી દૂર થાય તો આપણને ખબર પડી ગઈ, લાકડાનો વેર કે સૂકા પાંદડા છે એ હવાથી દૂર થઈ જાય છે. હવા દ્વારા ઘટકોનું અલગીકરણ થયું તો કે હા, હવા દ્વારા ઘટકનું અલગીકરણ થાય છે. પછી એમ કહે છે કે મિશ્રણના ઘટકને આ પ્રક્રિયા દ્વારા જે દૂર કરવાની પ્રક્રિયા છે, અલગ કરવાની પ્રક્રિયા, એને ઉણપવું કહેવામાં આવે છે. હવે તમને ઉણપવાની પ્રક્રિયા સમજાવો તો ખબર પડી જાય કે ઉણપવું એટલે કંઈ નહીં, બે એવા સમાન પદાર્થ કે જેને અલગ હાથ વડે અલગ કરવા બહુ અશક્ય છે તો તેને હવાની મદદથી અલગ કરવામાં આવે છે. હવે ઉણપવાની ક્રિયામાં શું થાય તો કે ભારે અને હલકા ઘટકોને પવન વડે કે ફૂંકાતી હવા વડે અલગ કરવામાં આવે છે. સમજાઈ ગયું? ઉણપવાની પ્રક્રિયામાં શું થાય તો કે હલકા અને ભારે પદાર્થો એને પવન કે ફૂંકાતી હવા વડે અલગ કરવામાં આવે છે. હવે ખેડૂતો દ્વારા સામાન્ય રીતે આ પદ્ધતિનો ઉપયોગ હોય કે ભારે દાણામાંથી હલકા અને પોતરાને કાઢવા હોય ને તો એ આ પદ્ધતિનો ઉપયોગ કરતા હોય. હવે પોતરા આ પવન દ્વારા દૂર ઉડી જાય છે. અનાજના દાણા શું થાય, અલગ થઈને ઉણપવાની જગ્યાની નજીક ઢગલો બનાવે છે. હવે આવું થાય તો કે અલગ કરેલા પોતરાનો ઉપયોગ ઢોરના ખોરાક માટે થાય અને જે ભારે દાણા હોય એનો આપણે ખોરાક તરીકે ઉપયોગ કરીએ છીએ. હવે એને પછીનો નવો ટોપિક છે ચાળવું. તો ચાળવાની પ્રક્રિયા એટલે શું તો કે ક્યારેક આપણે લોટમાંથી વાનગી બનાવી હોય ને તો એમાંથી કચરો દૂર કરવા તથા ભૂસું દૂર કરવાની જરૂર પડે ત્યારે આપણે શું કરીએ છીએ તો કે નાનકડી ચાળણી હોય એમાં લોટ નાખીએ અને ચાળીએ છીએ. ચાળવાની ચાળણીમાંથી શું થાય તો કે છિદ્રો હોય નાના નાના એમાંથી લોટ નીકળી જાય અને મોટો કચરો હોય ને એ ચાળણીની ઉપર રહી જાય છે. હવે આપણે જોયું છે કે અનાજ દળવાની ઘંટીમાં ઘઉંને દળતા પહેલાં ફોતરા તથા પથ્થર જેવી આપણે અશુદ્ધિ હોય ને જે નકામા પદાર્થ એને શું કરીએ છીએ દૂર કાઢી લઈએ છીએ. પછી શું કરીએ તો કે સામાન્ય રીતે કોથળી ભરીને ઘઉં એક ત્રાસા ચાળણા એટલે કે મોટી ચાળણી હોય ને એના ઉપર નાખવામાં આવે છે. પછી શું કરીએ તો કે ચાણો તેમાંથી છડવા અને ઉણપવા છતાં પણ રહી ગયેલા કાકરા ડાખરા અને ફોતરાને દૂર કરી નાખે છે. અહીં એક મોટું ચાણો આપેલો છે આપણને જે બાંધકામમાં વપરાતો હોય. હવે તમે આવા ચાણા બાંધકામના સ્થળો પર જોયા હશે જેમાં મોટા કાકરા અને પથ્થરોને રેતીમાંથી દૂર કરવામાં આવે છે. હવે આમાં શું થાય છે તો કે છે ને આમાં રેતી નાખવામાં આવે તો નીચે જે છે એ નાના નાના રેતીના કણ હોય ને એ ચરાઈ જાય અને ઉપરથી મોટા કાકરા દૂર થઈ જાય છે. ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 ચેપ્ટર નંબર 5 પદાર્થોનું અલગીકરણ વિશે ભણવાનું છે. આનો પહેલો ભાગ આપણે જોઈ ચૂક્યા છીએ, હવે આપણે આનો બીજો ભાગ જોવાનો છે. તો પ્રવૃત્તિ 4 આપણે શરૂઆત કરીએ. હવે ઘરેથી એક ચાળણી અને થોડા માત્રામાં લોટ છે એને વર્ગમાં લાવવાનો છે. હવે લોટમાં રહેલો કચરો છે ને એને દૂર કરવા માટે તેને ચાળવાનો છે. ચોકનો ઝીણો ભૂકો કરીને લોટમાં મિક્સ કરી દેવાનો છે. શું લોટ અને ચોકના ભૂકાને ચાળવાથી અલગ થઈ તો કે ના, હવે બંને એક જ પ્રકારનો પદાર્થ છે તો એ ઘટકોને આ મિશ્રણમાંથી અલગ અલગ કરવા ચાળણીની પ્રક્રિયા કરીએ તો એ શક્ય નથી. ચાળવાની ક્રિયા કરવામાં આવે એ શક્ય નથી. હવે તો તેના માટે હવે પાછી નવી પદ્ધતિ આવે છે, નિક્ષેપણ, નિતારણ અને ગાળણ. હવે ઘણીવાર હાથે વીણવાથી કે ઉણપવાથી મિશ્રણને અલગ કરવું શક્ય નથી. ઉદાહરણ તરીકે જોઈએ તો ચોખા કે દાળમાં માટી કે ધૂળ જેવી હલકી અશુદ્ધિઓ હોય
તો રાંધતા પહેલાં આપણે એને કઈ રીતે દૂર કરીએ છીએ? તો કે ચોખા કે દાળને છે ને આપણે પાણીમાં ધોઈ નાખીએ છીએ. એટલે શું થાય છે? તો કે જ્યારે એમાં પાણી ઉમેરવામાં આવે ને, તો જે અશુદ્ધિ છે, ધૂળ કે માટીના કણ, એ બધું દૂર થઈ જાય છે. હવે આ શુદ્ધિ છે એ પાણી હારે વહી જાય છે, તો પાત્રના તળિયે બેસી જશે ચોખા કે ધૂળ. તો કે ચોખા છે બેસી જશે, ધૂળ ઉપરથી પાણી દ્વારા વહી જશે. હવે ગંદુ પાણી દૂર કરવા માટે પાત્રને નમાવવામાં આવે છે? તો કે હા, નમાવવામાં આવે છે. પછી આગળ આપણે જોઈએ તો આગળ શું છે? તો કે જ્યારે આ મિશ્રણમાં રહેલા વજનમાં ભારે ઘટક તેમાં પાણી ઉમેર્યા બાદ નીચે બેસી જાય, જ્યારે આ પદ્ધતિને શું કહે છે? નિક્ષેપણ કહેવામાં આવે છે. હવે જ્યારે પાણી એટલે કે ધૂળયુક્ત ગંદુ પાણી છે એને દૂર કરવામાં આવે, તો એની આ પદ્ધતિને શું કહેવાય? તો કે નિતારણ કહે છે. હવે ચાલો થોડા એવા મિશ્રણ શોધીએ કે એમાં નિક્ષેપણ અને નિતારણ દ્વારા અલગ કરી શકાય. હવે આ જ સિદ્ધાંત છે. હવે એકબીજામાં ન ભળી જાય તેવા બે પ્રવાહીને આપણે અલગ કરવા માટે ઉપયોગ લેવાના છે. તો પાણી છે એમાં તેલનું મિશ્રણ કરેલું છે, હવે આ મિશ્રણમાંથી બંનેને અલગ કરવા છે. તો આવા પ્રવાહીઓને ના મિશ્રણને થોડી વાર એમ જ રહેવા દેવાના છે. હવે તેમાં આપણે જોઈએ ને તો બે અલગ અલગ સ્તર બનાવે છે. પાણી છે ને એ નીચે રહેશે અને તેલ છે એની સપાટી ઉપર આવી જાય છે. હવે તેને નિતારણ દ્વારા અલગ કરવા શક્ય છે? તો કે હા, થઈ શકે છે. તો કેવી રીતે? ચલો આપણે જોઈએ. હવે આગળ આપણને આપેલું છે કે ફરી એક ઘન અને પ્રવાહીનું મિશ્રણ લઈએ. ચા બનાવ્યા બાદ તમે ચાની પતલીને દૂર કરો છો, ગરવા શું કરો છો? તો કે એને ગળણી વડે ગાળી રહીએ છીએ, તો ચા પણ અલગ થઈ જાય છે અને એમાં જે આપણે ચાની ભૂકી નાખીએ એ ગળણીમાં ઉપર રહી જાય છે. તો આવું થઈ શકે. હવે નિતારણનો પ્રયત્ન કરો, તે બહુ મદદરૂપ નહીં થાય. તો શું થોડી પતી ચામાં રહી જાય છે? હવે ચાને ગળણીમાં રેડો તો ચામાં બધી જ પતી ગળણીમાં રહી જાય છે. તો આ પતીને આપણે ગારણ કહીએ છીએ. હવે નિતારણ અને ગારણ એ બેમાંથી કઈ પતી પદ્ધતિ બનાવેલી ચામાંથી પતી અલગ કરવા માટે થાય છે? તો કે ગારણ છે એનો ઉપયોગ સૌથી વધુ થાય છે. હવે પછી આગળ જોઈએ તો આગળ આપણને આપેલું છે કે આપણે હવે જે પાણી વાપરીએ છીએ ને તેનું ઉદાહરણ જોઈએ. તો કે આપણે બધા દરેક સમયે પીવા માટે સલામત હોય એવું પાણી જોતું હોય છે. હવે ઘણીવાર નળમાં આવતું પાણી ડહોળું હોય, તળાવ કે નદીમાંથી લાવેલું પાણી, ખાસ કરીને વરસાદનું પછીનું ડહોળું પાણી આપણે જોઈ શકીએ છીએ. તો કેટલીક એવી અલગીકરણની પદ્ધતિઓ છે જેના દ્વારા પાણીમાંથી માટી જેવી અદ્રાવ્ય અશુદ્ધિઓ છે એને દૂર કરી શકાય છે. તો આ પદ્ધતિ જોઈએ, એ પહેલાં આપણને પ્રવૃત્તિ 5 આપેલી છે. તો હવે અહીં એમ કહે છે કે નદી કે તળાવમાંથી થોડું ડહોળું પાણી લાવવાનું છે. પછી શું કરવાનું? તો કે જો તે અપ્રાપ્ય હોય તો આપણે શું કરવાનું? તો કે પ્યાલામાં પાણી લેવાનું, એમાં થોડીક માટી નાખવાની, એને અડધો કલાક સ્થિર થવા દેવાની છે. હવે પાણીને ધ્યાનપૂર્વક નિરીક્ષણ કરો અને અવલોકન કરવાનું છે. હવે આપણે જોઈએ તો છે ને પાણીના તળિયે થોડી માટી બેસી જાય છે, આવું શું કામ થાય છે? તો આપણને ખબર છે કે જે મોટા કણ હશે ને માટીના એ તળિયે બેસી જશે. હવે પાણીને ખલેલ ન પહોંચે તેમ પ્યાલાને સહેજ નમાવવાનો છે અને ઉપરના પાણીને બીજા પ્યાલામાં લઈ લેવાનું છે. હવે આ રીતને તમે શું કહેશો, અલગીકરણની કઈ રીત કહેવાય? તો નિતારણની આપણે આને રીત કહેશું. હવે શું થાય છે? તો કે બીજા પ્યાલામાં રહેલું પાણી હજી પણ ડહોળું અને ધૂંધળું છે. તો કે હા, હવે તેને ગાળી લો. શું ચાની ગળણી વડે કામ લાગશે? તો કે ના, હવે કામ લાગશે નહીં. તો કે કાપડના ટુકડા વડે પાણીને ગાળવાની કોશિશ કરો. તો શું થાય છે? તો કે કાપડના ટુકડામાં વણાટીના દોરા વચ્ચે નાના નાના કાણા કે છિદ્ર હોય, એમાંથી શું થાય? એ ગળણીનું કામ કરે છે અને પાણી છે એમાંથી અશુદ્ધિઓને દૂર કરવાનું કામ કરશે. હવે એમ કહે છે અહીં
કે અશુદ્ધિઓને દૂર કરવાનું કામ કરશે. પછી આગળ એમ કે છે કે જો આ પાણી હોય ને પાણી હજુ ડહોળું હોય તો હજુ નાના છિદ્ર હોય એવી ગળણીથી અશુદ્ધિને દૂર કરી શકાય. હવે ફિલ્ટર પેપર એક એવી જ ગળણી છે કે ખૂબ નાના છિદ્ર હોય, અને ફિલ્ટર પેપરને કઈ રીતે ઉપયોગમાં લેવું તો એ આપણને દર્શાવવામાં આવેલ છે. હવે શંકુ આકારમાં ગળી કરીને ફિલ્ટર પેપરનો ઉપયોગ કરવાનો છે. તો કે ફિલ્ટર પેપર જે છે એને ગળણી આકાર શંકુ આકારમાં ગોઠવી અને ગળણીમાં મૂકી દેવાની. તેમાંથી શું થાય તો કે ઘનકણ હોય ને એ પસાર થતા નથી અને ફિલ્ટર પેપર પર જ રહી જાય છે. તો કે જે પાણી છે એ ફિલ્ટર પેપરમાંથી પસાર થઈ જાય છે અને જે ક્ષાર કે કચરો કે વગેરે હોય ને એ બધું ફિલ્ટર પેપરમાં રહી જાય છે. હવે એમ કહે છે કે ફળ અને શાકભાજીના રસને સામાન્ય રીતે પીતા પહેલાં તેમાંથી બીજને માવાનો ગર આપણે દૂર કરવા માટે ગાળવામાં આવે છે. હવે આપણા ઘરમાં વપરાતા પનીર કોટેજ ચીઝનું ના બનાવટમાં પણ ગાળણની પ્રક્રિયા ઉપયોગી છે. તો કે પનીર બનાવીને પહેલાંથી એમાં પાણી નીતારવામાં આવે છે, પછી આપણને પનીર મળે છે. હવે તમે કદાચ જોયું હશે કે ઉકળતા દૂધમાં લીંબુના રસના થોડા ટીપા ઉમેરીને પનીર બનાવવામાં આવે છે, આપણે જોયું છે. પછી તો કે જેથી ઘન પનીર તથા પ્રવાહીનું મિશ્રણ મળે છે, ત્યારબાદ પાતળા કપડાં કે ગળણી વડે મિશ્રણને ગાળીને પનીરને અલગ કરવામાં આવે છે. પછી એની પ્રક્રિયા છે બાષ્પીભવન. તો બાષ્પીભવનની પ્રક્રિયા જોઈએ એ પહેલાં આપણે એક પ્રવૃત્તિ છ જોવાની છે. તો કે થોડું પાણી ભરેલા એક બીકરને ગરમ કરવાનું છે. હવે પાણીને ઉકળવા દેવાનું છે, પછી શું કરવાનું તો કે પાણીને ગરમ કરવાનું ચાલુ જ રાખવાનું છે. હવે શું પાણીને વરાળમાં ફેરવાય ને સંપૂર્ણ અદૃશ્ય થાય છે. હવે બીજા બીકરમાં રહેલા પાણીમાં 2 ચમચી મીઠું ઉમેરી અને હલાવવાનું છે. શું પાણીના રંગમાં કોઈ ફેરફાર દેખાય? શું હલાવ્યા બાદ બીકરમાં જરા પણ મીઠું દેખાય છે? તો કે પહેલાં સફેદ કલર દેખાશે થોડીક વાર ગરમ પાણી હોય ને, એટલે પછી પાણી છે એ નોર્મલ પાણીના જેવું જ થઈ જાય છે. મીઠાનું પાણી ધરાવતા બીકરને ગરમ કરો, પાણીને ઉકળવા દો. હવે બીકરમાં શું વધ્યું? તો મીઠું આપણે નાખ્યું હતું મિક્સ કરીને, તો શું થશે? મીઠું પાછું મળી જ રહે છે આપણને. જ્યારે ઉકાળીએ ત્યારે પાણી ઉકળી જાય છે, ઉકળીને બાષ્પ થઈને ઉડી જાય છે અને મીઠું છે એના તળિયે પડ્યું રહે છે. હવે આ પ્રવૃત્તિમાં આપણે પાણી અને મીઠાને અલગ કરવા માટે બાષ્પીભવનની પદ્ધતિનો ઉપયોગ કર્યો. હવે પાણીને બાષ્પમાં રૂપાંતર કરવાની પ્રક્રિયાને બાષ્પીભવન કહેવાય છે. હવે આ અંડરલાઇન કરવાનું છે કે પાણીને બાષ્પ અથવા તો વરાળમાં રૂપાંતર કરવાની પ્રક્રિયાને બાષ્પીભવન કહે છે. જ્યાં જ્યાં પાણી હાજર હોય ને ત્યાં બાષ્પીભવન સતત થતી પ્રક્રિયા છે, એની આપમેળે થતી પ્રક્રિયા છે. જેમ કે સમુદ્ર છે તો સમુદ્રમાં બાષ્પીભવનની પ્રક્રિયા આપમેળે થતી હોય, તળાવ છે તો એમાં પણ બાષ્પીભવનની પ્રક્રિયા આપમેળે જ થાય છે. હવે આપણને શું લાગે મીઠું ક્યાંથી આવ્યું? હવે દરિયાનું પાણી છે એમાં ઘણા ક્ષાર આવેલા હોય, આમાંના એક ક્ષાર સામાન્ય મીઠું જ છે. મીઠું છે ને એનું રાસાયણિક નામ NaCl છે. તો સોડિયમ ક્લોરાઇડ, જેને NaCl ને સોડિયમ ક્લોરાઇડ કહેવાય, તો સોડિયમ અને ક્લોરાઇડનું મીઠું બને છે. સોડિયમ પણ એક ક્ષાર છે, જ્યારે ક્લોરાઇડ પણ એક ક્ષાર છે. હવે જ્યારે દરિયાના પાણીને છીછરા ખાડામાં ભરવામાં આવે ત્યારે સૂર્યપ્રકાશથી શું થાય છે? પાણી ગરમ થાય છે અને ધીમે ધીમે બાષ્પીભવન દ્વારા બાષ્પમાં ફેરવાય છે. હવે થોડા દિવસમાં આ પાણીનું છે ને સંપૂર્ણ બાષ્પીભવન થઈ જાય અને પાછળ ઘન ક્ષાર હોય ને એ રહી જાય છે. આ ક્ષારનું વધુ શુદ્ધિકરણ કર્યા પછી આપણે તેમાંથી સામાન્ય મીઠું મેળવવામાં ઉપયોગ કરીએ છીએ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો. આજે આપણે ધોરણ 6 ચેપ્ટર 5 પદાર્થોનું અલગીકરણ વિશે ભણવાનું છે. હવે આ ચેપ્ટરના આપણે 2 ભાગ આગળ જોઈ ચૂક્યા છીએ, તો હવે આપણે 3 ભાગની શરૂઆત કરવાની છે. અલગીકરણની 1 કરતાં વધી પદ્ધતિનો ઉપયોગ છે. હવે મિશ્રણમાંથી પદાર્થોને અલગીકરણ કેટલીક પદ્ધતિઓ આપણે જોઈ.
હવે ઘણીવાર મિશ્રણમાં શું થાય તો કે જુદા જુદા ઘટકોને અલગ કરવા માટે કોઈ એક જ પદ્ધતિ પૂરી પડતી નથી. આવી પરિસ્થિતિમાં આપણે એક કરતાં વધુ પદ્ધતિઓનો ઉપયોગ કરવો પડે છે. તો કેવી રીતે, તો એ જાણવા માટે આપણે પ્રવૃત્તિ 7 પહેલાં તો કરવાની છે. હવે પ્રવૃત્તિ 7માં શું છે તો કે રેતી અને મીઠાનું મિશ્રણ લઈ લ્યો, તેને કઈ રીતે અલગ કરીશું? તો આપણે જોઈ ગયા છીએ કે હાથ વડે વીણવાની રીત એક ખાસ વ્યવહારુ નથી. તો હવે શું કરશું તો કે આ મિશ્રણને બીકરમાં રાખી થોડું પાણી ઉમેરવાનું છે. હવે બીકરને થોડું સમય બાજુ પર રહેવા દેવાનું. હવે રેતી છે એ તળિયે બેસવા લાગે છે. હવે રેતીને નિતારણ માટે કે ગાર્ડ દ્વારા અલગ કરી શકાય છે. હવે નિતારેલા પાણીમાં શું રહે તો કે મીઠું એમાં ઓગળી ગયું હશે. હવે પાણીમાં શરૂઆતમાં જ તે મીઠું હશે તો કે નહીં, એ ઓલા મિશ્રણમાંથી મિક્સ થાય છે. પછી તો કે હવે આપણે નિતારેલા પ્રવાહીમાંથી મીઠું અને પાણીને અલગ કરવાના રહેશે. હવે પાણીમાંથી મીઠાને અલગ કરવું તો આપણને ખબર છે, આપણે બાષ્પભવનની પ્રક્રિયા જોઈ તો કે પાણીને કીટલીમાં નાખી તેનું ઢાંકણ બંધ કરો. હવે કીટલીને થોડી વાર માટે ગરમ કરો. તમે એ નોંધ્યું છે કે કીટલીના નાળચામાંથી વરાળ બહાર આવે છે. હવે ધાતુની એક પ્લેટમાં થોડો બરફ લેવાનો છે અને આકૃતિમાં દર્શાવ્યા મુજબ પ્લેટને કીટલીના નાળચાની સહેજ ઉપર પકડી રાખવાના. આપણે શું જોઈ શકીએ તો કે કીટલીનું બધું જ પાણી ઉકળી જવા દેવાનું છે. ત્યારબાદ છે વરાળનો સંપર્ક વરાળ બરફવાળી જે ઠંડી પ્લેટ છે એની હારે કરવાનું છે. હવે શું થશે તો કે તેનું સંઘનન થાય છે, એટલે કે જે પ્રવાહી છે એ સ્વરૂપમાં પ્રવાહી સ્વરૂપમાં પાણી છે. વરાળ જે છે ને એ પ્રવાહી સ્વરૂપમાં પાણી છે. હવે પાણીના જે ટીપા તમે પ્લેટ પરથી પડતા જુઓ છો એ વરાળના સંઘનનથી થાય છે. એટલે કે વરાળ છે એ ઠંડી સપાટી સાથે અથડાય છે અને શું થાય છે, એનું પાણીમાં પાછું રૂપાંતર થાય છે. આ પ્રક્રિયાને શું કહે છે કે તો પાણીની વરાળનું તેના પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતર થવાની ક્રિયાને ઘનીભવન કહેવામાં આવે છે. હવે આપણે ક્યારેય જોયું છે કે ઉકાળેલા દૂધના વાસણ ઉપર ઢાંકેલી હોય પ્લેટ, એના ઉપરના ભાગમાં જામેલા પાણીના ટીપા આપણે જોયા, તો એ શું છે તો એક એક પ્રકારનું પ્રવાહીનું સ્વરૂપ છે. હવે બધું જ પાણી બાષ્પીભવન થઈ ગયા પછી કીટલીમાં શું બચે છે તો સામાન્ય રીતે મીઠું જ બચે છે. આ રીતે આપણે નિતારણ, ગારણ, બાષ્પીભવન અને ઘનીભવન જેવી પ્રક્રિયાઓ દ્વારા શું કરીએ છીએ, મીઠું અને રેતી અને પાણીને અલગ કર્યા. હવે પહેલી જ્યારે મીઠું અને રેતીના મિશ્રણમાંથી મીઠું અલગ કરતી હતી ત્યારે તેને મુશ્કેલી પડી. તેને મીઠાના એક પેકેટને થોડી રેતીમાં ભેળવ્યું પછી શું કર્યું તો એ કે પછી પ્રવૃત્તિ 7માં દર્શાવેલી જે પદ્ધતિ છે ને એમના દ્વારા મીઠું પાછું મેળવવા પ્રયત્ન કર્યો. હવે તેને જાણ્યું કે તેણે જેટલું મીઠું લીધું હતું ને તેમાંથી બહુ થોડું મીઠું પાછું મેળવી શકી, તો એ હું ભૂલી ગઈ હશે. શું પાણી ગમે એટલા જથ્થામાં પદાર્થને ઓગાળી શકે છે? તો હવે આપણે છે ને ચેપ્ટર 4માં જોઈ ગયા કે ઘણા પદાર્થો પાણીમાં ઓગળે છે અને દ્રાવણ બનાવે છે. આ પદાર્થ તો પાણીમાં દ્રાવ્ય છે એમ કહી શકાય. જો પાણી ચોક્કસ જથ્થામાં આપણે વધુ ને વધુ જે તે પદાર્થ ઉમેરતા જઈએ તો શું થાય તો કે પાણીમાં પાણીની માત્રા કરતાં મીઠાની માત્રા છે એ વધી જાય છે. હવે આગળ પ્રવૃત્તિ 8 આપેલી છે. હવે એમ કહે છે પ્રવૃત્તિ 8માં આપણને એમ કહે છે કે આપણે છે ને એક બીકર લેવાનું છે કે ટમ્બલર લેવાનું છે, એક ચમચી લેવાની છે, મીઠું અને પાણીની જરૂર પડશે. તો અડધા કપ જેટલું પાણી બીકરમાં લેવાનું છે, એમાં એક ચમચી મીઠું લઈ તેને બરાબર ઓગળી જાય ત્યાં સુધી હલાવતા રહેવાનું છે. ફરીથી એક ચમચી મીઠું ઉમેરવાનું છે, પાછું હલાવવાનું છે. હવે દર વખતે શું કરવાનું તો કે એક ચમચી છે મીઠું ઉમેરતા જવાનું છે અને હલાવતા જવાનું છે. હવે થોડી ચમચી મીઠું ઉમેર્યા બાદ આપણે જોઈ શકીએ છીએ કે મીઠું ઓગળ્યા વગર જ બીકરના તળિયે રહી જાય તો શું થાય છે આમાં તો કે પાણીની જે દ્રાવ્ય થવાની કરવાની ક્ષમતા છે એ ઓછી થઈ જાય છે, એટલે મીઠું છે એના તળિયે બેસી જાય છે. તો શું થાય છે તો કે જો તો આનો અર્થ એ થયો કે આપણે પાણીનો એ જથ્થો લીધો છે જેમાં વધુ મીઠું ઓગાળી શકાય તેમ નથી, દ્રાવણ હવે સંતૃપ્ત થઈ ગયું છે તેમ કહેવાય.
એટલે કે દ્રાવણની એવી ક્ષમતા કે જે કોઈ બીજા પદાર્થને એનામાં દ્રાવ્ય ન થવા દે એવી અવસ્થાને શું કહે છે? સંતૃપ્ત અવસ્થા કહે છે. હવે પહેલી એ રેતી સાથે મોટા જથ્થામાં મેળવેલા મીઠાને પાછું મેળવવામાં ક્યાં ભૂલ કરી હશે તેનો સંકેત અહીંયા છે. કદાચ સંતૃપ્ત દ્રાવણ બનાવવા માટે જરૂરી હશે તેના કરતાં પણ મીઠાનો જથ્થો વધારે હશે, જેથી મીઠું અદ્રાવ્ય રહી ગયું હશે અને તે રેતી સાથે રહી ગયું હોવું જોઈએ. તો કે મીઠાનું પ્રમાણ બહુ વધુ હતું એટલે એ પાછું મેળવી શકી નહીં. હવે જો પાછું મળી શક્યું નહીં, તેને વધારે માત્રામાં પાણીનો ઉપયોગ કર્યો હોત તો પોતાની મુશ્કેલી છે એનું એ નિવારણ લાવી શકત. હવે માની લ્યો કે તેની પાસે બધું જ મીઠાનું મિશ્રણ છે, ઓગળવા માટે પૂરતા જથ્થામાં પાણી નથી, તો શું કોઈ બીજો રસ્તો કે જેથી દ્રાવણ સંતૃપ્ત થાય અને તે પહેલાં પાણીમાં વધુ મીઠું ઉગાડી શકાય? તો ચાલો એવો એક પ્રયત્ન આપણે પ્રવૃત્તિ 9માં છે એ કરવાનો છે. તો હવે એમ કહે છે કે બીકરમાં થોડું પાણી લેવાનું છે, તેમાં મીઠું ત્યાં સુધી ઓગળતા જાઓ જ્યાં સુધી મીઠું ઓગળવાનું બંધ ના થાય. આમ તેને મીઠાયુક્ત પાણીનું સંતૃપ્ત દ્રાવણ કહેવામાં આવે. હવે આગળ શું કરવાનું? તો કે આ સંતૃપ્ત દ્રાવણ છે એમાં થોડી જ માત્રામાં મીઠું છે ઉમેરો અને હવે એને ગરમ કરવાનું છે. શું થાય? તો કે બીકરના તળિયે છે ને રહેલા અદ્રાવ્ય મીઠાનું શું થયું હશે? તો કે એ છે એ ત્યાં પડ્યું રહેશે ને જે પાણી છે એમાં ધીમે ધીમે ઓગળવાનું સ્ટાર્ટ હશે. પછી શું થશે? તો કે ગરમ દ્રાવણને ઠરવા દો. શું બીકરના તળિયે હવે ફરીથી મીઠું દેખાયું? તો કે નહીં, આવું થશે નહીં. પાણીનું બાષ્પીભવન થશે ને તો જ છે ને મીઠું તળિયે હશે અને પાણી બાષ્પ દ્વારા ઉડી જાય છે. હવે ગરમ કરવાથી પાણીમાં વધુ માત્રામાં મીઠું ઓગાળી શકાય છે. શું પાણીમાં બધા જ દ્રાવ્ય પદાર્થો સમાન માત્રામાં ઓગાળી શકાય છે? તો એના આપણને ખબર નથી. તો આપણે હવે એના માટે નવી એક પ્રવૃત્તિ 10 ભણવાની છે. હવે પ્રવૃત્તિ 10 છે એમાં બે પ્યાલા લઈ બંનેને અડધો અડધો કપ પાણી લેવાનું છે. એક પ્યાલામાં એક ચમચી મીઠું નાખવાનું છે અને હલાવતા જવાનું છે. દ્રાવણ સંતૃપ્ત થાય ને ત્યાં સુધી શું કરવાનું છે? તો કે પાણી છે એને હલાવતા જવાનું છે. હવે પાણીમાં કેટલી ચમચી મીઠું ઓગળ્યું એ આપણે કોષ્ટક 5.2માં નોંધ કરવાની છે. હવે આ જ પ્રક્રિયાનું પુનરાવર્તન ખાંડ દ્વારા કરવાનું છે. પછી કોષ્ટક 5.2માં નોંધવાનું છે. હવે જુદા જુદા પદાર્થોને જુદા જુદા પ્રમાણમાં ઓગાળે છે પાણી. હવે આપણે પદાર્થોને અલગ કરવાની કેટલીક પદ્ધતિઓની ચર્ચા કરી છે. આ પ્રકરણમાં દર્શાવેલી અલગીકરણની કેટલીક પદ્ધતિઓ વિજ્ઞાનની પ્રયોગશાળામાં ઉપયોગમાં વપરાય છે. હવે આપણે શીખીએ કે પદાર્થને પાણીમાં ઓગાળીને તેનું દ્રાવણ બનાવાય છે. જો દ્રાવણમાં પદાર્થ વધુ ન ઓગળે તો તે દ્રાવણને સંતૃપ્ત દ્રાવણ કહે છે. હવે કોષ્ટક 5.2 છે એમાં એક સાઈડ પદાર્થ આપેલું છે અને કેટલી ચમચી નાખીએ પદાર્થ તો એ ઓગળે છે, તો ચમચીની સંખ્યા લખવાની છે. તો હવે મીઠું છે તો એની સામે લખો 4 ચમચી, ખાંડ છે તો 9 ચમચી, ફટકડી છે તો એની સામે લખશું આપણે 3 ચમચી.